29 માર્ચના દિવસે ભારતના ઇતિહાસની નોંધપાત્ર ઘટનાઓ. ભારતમાં આજનો દિવસ. હિન્દી અને બાંગ્લા ફિલ્મના મશહૂર અભિનેતા, નિર્દેશક અને નાટ્યકાર ઉત્પલ દત્તનો જન્મ આજના જ દિવસે વર્ષ 1929માં થયો હતો. 40 વર્ષના કરિયર દરમિયાન એમણે 100થી વધુ હિન્દી અને બાંગ્લા ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એમણે લિટલ થિયેટર ગ્રુપની સ્થાપના પણ કરી હતી, જેમાં કેટલાય અંગ્રેજી નાટ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્પલ દત્તને ખાસ કરીને હિન્દી ફિલ્મ ગોલમાલમાં તેમની ભૂમિકા બદલ યાદ કરવામાં આવે છે. વર્ષ 1857માં આજના દિવસે મહાન ક્રાંતિકારી મંગલ પાંડેએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 34મી બેંગોલ નેટિવ ઇન્ફેન્ટરી રેજિમેન્ટમાં સિપાહી હતા. એમણે સેનામાં વપરાતી એનફિલ્ડ P-53 રાઇફલના બુલેટ કાર્ટરેજની ખિલાફ વિરોધ કર્યો હતો. આ વિરોધ બુલેટ કાર્ટરેજ પર પશુની ચરબીનો ઉપયોગ કરવા બદલ થયો હતો, જે પછી મંગલ પાંડે પર મુકદમો પણ ચલાવવામાં આવ્યો હતો, જે બાદ 8 એપ્રિલ 1857માં એમને ફાંસી આપવામાં આવી હતી. આની વાસ્તુકળાથી સજાવનાર બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સનો જન્મ આજના દિવસે વર્ષ 1869માં થયો હતો. 1912 થી 1930 સુધી સર એડવિન લુટિયન્સે નવી દિલ્હીના શહેરનો પ્લાન તૈયાર કર્યો હતો. દિલ્હીની કેટલીય મુખ્ય ઇમારતો જેવી કે ઇન્ડિયા ગેટ, સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનની ડિઝાઇન પણ સર એડવિન લુટિયન્સે જ તૈયાર કરી હતી, અને આજે પણ દિલ્હીનું દિલ કહેવાવાળા આ ઇલાકાને લુટિયન્સ ઝોનના નામથી ઓળખવામાં આવે છે.